પેટીની શરૂઆત કરીએ તો કુતિયાણાના ધારાસભ્ય કાંથલ જાડેજાની હાઈકોર્ટમાં પિટિશન, નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આરોપ સાથે અરજી કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટના મિસમેનેજમેન્ટ અને કથિત ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આંગણવાડી તેમજ પબ્લિક પાર્ક માટે ફાળવાયેલા નાણામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પણ ઇસ્યુ કરી છે અને 28 ઓગસ્ટે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે. જયેશ, કુતિયાણાના જે ધારાસભ્ય છે કાંથલ જાડેજા, તેમના દ્વારા જે પિટિશન કરવામાં આવી છે અને આરોપ લગાવવામાં આવ્યા છે, શું અપડેટ તેને લઈને? હજી ચોક્કસથી છેલ્લા 25 થી વધુ વર્ષથી જે ભાજપ શાસિત નગરપાલિકા છે તે નગરપાલિકામાં ચાલી રહી છે અને એવામાં હવે ખુદ જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છે એ વિસ્તારની નગરપાલિકા ઉપર જ આક્ષેપ સાથે એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજા દ્વારા કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે એક અરજી કરવામાં આવી છે, જેમાં અનેક બાબતો છે તે પુરાવા રૂપે પણ રજૂ કરવામાં આવી છે, જેમાં આરટીઆઈ દ્વારા જે માહિતીઓ માંગવામાં આવી તેમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો થયો છે તે સહિત આરટીઆઈ છે તે રાખવામાં આવી છે. તો જે પ્રકારે આંગણવાડીના કામો હોય કે પબ્લિક ગાર્ડનના કામો હોય તેમાં છેલ્લા 20 વર્ષથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ પ્રકારના આક્ષેપ કર્યા છે, ત્યારે સમગ્ર મામલે તેમણે રિજિયનલ ઓફિસર છે તેમને પણ રજૂઆતો કરેલી છે અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરી છે, તેમ છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ. તેને ત્યાર બાદ હવે તેઓ અંતે હાઈકોર્ટનો રૂખ છે તે કર્યો છે અને એ સાથે જે ભ્રષ્ટ અધિકારીઓ છે નગરપાલિકાના તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જે કસૂરવાર જે અધિકારીઓ ઠરે તેમની સામે તપાસ કરવાની પણ છે તે દાદ માંગવામાં આવી છે. સમગ્ર મામલે 28 ઓગસ્ટના વધુ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે. જીજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.